हेलो, नमस्ते मित्रों, केम छो? आपणे गया वीडियो में काळना केटला प्रकार छे ए जोयुं तुं, अने साथे साथे मैं तमने केटलाक रोजिंदा जीवन में आपणे उपयोगमां लेता क्रियापदोना मूळ रूप लखाव्या हता अने तमने तैयार करवा माटे आप्या हता। हवे मित्रों, आ जे रूपो छे ए रूपो मूळ रूप छे। पछी जेम आपणे आगळ जरूर पड़शे एम भूतकाळ अने भूतकृदन पण तैयार करावीशुं। हाल पूरतु वाक्य बनावा माटे आ क्रियापदों तैयार करवा खूब जरूरी छे। हवे मित्रों, आपणे सौ प्रथम सादा काळथी शुरुआत करीशु। पहला सादो वर्तमान काळ, पछी सादो भूतकाळ अने पछी सादो भविष्यकाळ भणीशुं। હવે મિત્રો, મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે આપણા ગુજરાતીમાં જનરલી ત્રણ કાળ હોય છે અને એ મુજબ જ આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ અંગ્રેજીમાં એવું હોતું નથી। અને તમને એ પણ કહ્યું હતું કે આપણે હવે દરેક કાળ મુજબ ગુજરાતી કેવી રીતે બોલાય એ ખાસ ધ્યાનમાં લેવાનું છે। તો હવે આપણે શરૂઆત કરીએ અહીંયા સાદા વર્તમાન કાળથી। તો મિત્રો, સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૌથી પહેલા એ સમજવાનું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય। પહેલો એનો ઉપયોગ રોજિંદી ક્રિયા કરો છો એવું દર્શાવવા। એટલે મિત્રો, જ્યારે તમે કોઈ વાત કરતા હોય કોઈ ક્રિયાની, તો તમારો કહેવાનો મતલબ એ વખતે એવો હોય કે આ ક્રિયા તમારી રોજની છે, જનરલ છે। જેમ કે તમે કોઈને એમ કહો કે ભાઈ હું સવારે વહેલો ઉઠું છું, ધેટ મીન્સ હું સવારે વહેલો ઉઠું છું, મતલબ એવો થાય કે આ તમારી રોજિંદી ક્રિયા છે। તમે હાલની વાત, ભૂતકાળની વાત કે પછી કાલની વાત કે અઠવાડિયા પછીની વાત કરતા નથી, પણ તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ ક્રિયા તમે નિયમિત કરો છો, રોજ કરો છો, ચોક્કસ સમયાંતરે ક્રિયા થાય છે એવું દર્શાવવા માટે। મિત્રો, તમે ક્યારેક કોઈ વાક્ય બોલો અને એ વાક્યનો ભાવાર્થ તમારો એવો હોય કે એ ક્રિયા ચોક્કસ સમયાંતરે થાય છે, જેમ કે દાખલા તરીકે હું દર રવિવારે મંદિરે જઉં છું, અમે દર વર્ષે આબુની મુલાકાત લઈએ છીએ, તેઓ દર મહિને તેમના ગામ જાય છે, હું રવિવારે શાકભાજી ખરીદું છું, અમે દિવાળી પર નવા કપડાં ખરીદીએ છીએ, ધેટ મીન્સ આ ચોક્કસ સમયાંતરે થતી ક્રિયા છે। સેમ એવી ટેવરૂપ ક્રિયા છે એવું દર્શાવવું હોય, અમુક ક્રિયા છે કે ભાઈ તમારી એ ટેવરૂપ છે, દાખલા તરીકે હું સવારે
ચા પીવું છું, હું સાંજે છાપો વાંચું છું, તેણી સાંજે ટીવી જુએ છે, હું બપોરે હોમવર્ક કરું છું. તો મિત્રો, કોઈ કામ કરવાની તમારે ટેવ છે એવું દર્શાવવું હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય. નેક્સ્ટ, સનાતન સત્ય ઘટનાઓ, વૈજ્ઞાનિક સત્યો, કહેવતો દર્શાવવા માટે એવી ઘટનાઓ કે જે સનાતન સત્ય છે, જેમ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ચંદ્ર પ્રકાશ આપે છે, ધ મૂન ગિવ્સ લાઇટ, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, ધ સન સોરી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ બધી સનાતન સત્ય ઘટનાઓ છે. એવી રીતે વૈજ્ઞાનિક ઘટનાઓ પણ, જેમ કે દાખલા તરીકે ધ વોટર બોઇલ્સ ઓન 100°C, એટલે કે પાણી 100°C તાપમાને ઉકળે છે. એ રીતે કહેવતો બી, ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અચ્છા, સ્ટીચીસ ઇન ટાઈમ સેવ્સ 9. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ કહેવતો હોય ત્યારે એમાં જે ક્રિયાપદ આવે સાદા વર્તમાન કાળની રીતે જ વપરાય છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને. હવે એને બહુ સરસ રીતે બીજી રીતે સમજો. માનો કે તમે કોઈને કોઈ ક્રિયા વિશે કહી રહ્યા છો, તો એનો ભાવાર્થ એવો હોય કે આ ક્રિયા જનરલ છે, સામાન્ય છે. મીન્સ કે તમે જે ક્રિયાની વાત કરો છો એ અત્યારે થાય છે એવું નથી કહેતા, પહેલા થઈ ગઈ છે એવું નથી કહેતા, ભવિષ્યમાં થવાની છે એવું નથી કહેતા, પણ તમે એવું કહેવા માગો છો કે આ ક્રિયા કન્ટિન્યુઅસ એટલે કે જનરલ થયા કરે છે. મીન્સ કે ગઈકાલે પણ થતી હતી, આજે પણ થાય છે, ભવિષ્યમાં પણ થશે. જેમ કે એક ઉદાહરણ આપું, હું એમ કહું કે ભાઈ હું રોજ સવારે વહેલો ઉઠું છું, એનો મતલબ એવો નથી કે હું અત્યારે ઉઠ્યો છું. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભૂતકાળમાં પણ શનિ રોજ સવારે વહેલો ઉઠતો હતો, ભવિષ્યમાં પણ સવારે વહેલો ઉઠીશ, આજે પણ વહેલો ઉઠ્યો છું. દેટ મીન્સ આ ક્રિયા જનરલ છે. જ્યારે આવી જનરલ ક્રિયા થઈ છે એવું દર્શાવવું હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય. અચ્છા, આવા વાક્યોની અંદર જે સમયદર્શક શબ્દો હોય છે એ ઉપયોગમાં લેવાય છે ડેઈલી, એવરી ડે, પછી એવરી પછી સમય, એમ કે એવરી મંડે, એવરી સન્ડે, એવરી વીક, સોરી એવરી મંડે, એવરી વીક, એવરી ઇયર, ઓલવેઝ, રેગ્યુલરલી. તો આ પ્રકારે આવા વાક્યોમાં વર્ડ્સ હોય છે. હવે આપણે જોઈએ એની વાક્ય રચના. તો વાક્ય રચનાને ધ્યાનથી સમજો. મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે વાક્ય રચના અંગ્રેજીની કેવી હોય, કે પહેલા કર્તા, બીજો ક્રિયાપદ, ત્રીજું કર્મ અને પછી અન્ય શબ્દો. તો મિત્રો, અહીંયા પણ એ જ રીતે રહેશે, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. પણ આપણે સાદા વર્તમાન કાળની ક્રિયા છે એટલે ક્રિયાપદને સ્થાને શું મુકાશે એ જોઈ લો. સૌથી પહેલા કર્તા, પછી ક્રિયાપદના સ્થાને શું મૂકવાનું,
क्रियापदनु मूल रूप अथवा क्रियापदनु एस के ईएस वालो रूप एटले सौथी पहला करता पछी क्रियापदनु मूल रूप अथवा तो क्रियापदनु एस के ईएस वालो रूप एना पछी कर्म अने एना पछी अन्य शब्दों। હવે ધ્યાનથી જોવાનું કે ભાઈ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ પણ લખ્યું છે અને ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ પણ લખ્યું છે, તો હવે ક્યારે મૂકીશું? તો નોંધ જોઈ લો, જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે શું હોય? ही कर्ताना स्थाने ही सी इट अथवा तो कोई नु नाम एक वचन मा होय त्यारे क्रियापद जे होय एने एस के ईएस लागे छे। क्रियापद ने शू लागशे? एस अथवा ईएस। प्ले होय तो प्लेज, रीड होय तो रीड्स, वॉच होय तो वॉचिस। હવે કયામાં એસ લાગે અને કયામાં ઈ એસ, તો એ તો તમે મિત્રો જે બહુવચન કરવાના હોય છે નાઉનના, એમાં તમે ભણી જ ગયેલા છો કે કોઈ પણ નાઉનનું બહુવચન કરવું હોય તો એના મી પાછળ આપણે એસ કે ઈ એસ લગાવીએ છીએ, સેમ એજ રૂલ્સ અહીંયા સ્પેલિંગોને લાગુ પડશે। હવે મિત્રો વાક્ય રચના સમજી લીધા પછી થોડાક ઉદાહરણો જોઈ લઈએ। હવે મિત્રો છે ને ઉદાહરણો જુઓ ને ત્યારે હું કેવી રીતે બોલું છું પછી શું લખું છું એ વાક્ય લખવાની રીત સમજી લેજો, ક્યારેય ભૂલ નહીં પડે। જો સૌ પ્રથમ વાક્ય જુઓ, હવે અહીંયા છે ને મેં તમારી સરળતા માટે એક ટ્રીક વાપરી છે, કેવી કે આપણી વાક્ય રચના તમે જોઈ હતી, પહેલા શું આવે? કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળો રૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દો। તો હવે અંદર અંદર મિક્સ ના થઈ જાય અને સરળતા પડે એટલે પહેલા મેં શું કર્યું છે, આ બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે જેથી ક્રિયાપદ ક્યાં કેવી રીતે વાપરવું ને એની તમને પ્રેક્ટિસ થઈ જાય। ધ્યાનથી જોજો, પછી આ પત્યા પછી આપણે ધીરે રહીને એમાં કર્મ ઉમેરીશું, પછી એમાં અન્ય શબ્દો ઉમેરીશું, એટલે તમે બહુ જ ઇઝીલી વાક્યો સમજી લેશો। હવે જો અહીંયા હું રમું છું, જો કર્તા અને ક્રિયાપદ, હું રમું છું। હવે આમાં તમારે છે ને ગુજરાતી ધ્યાન રાખવાનું, જો આમાં બધા ગુજરાતી જો જોજો, રમું છું, ચાલે છે, લખો છો, દોડે છે, વાંચીએ છીએ, જુએ છે, જો આમાં ક્યાંય એવું નથી વાંચ્યું છે, રમ્યો છે, રમી રહ્યો છે, રમશે, એવું વાક્ય બોલાય જ આ રીતે, રમું છું, ચાલો છે, લખે છે, દોડે છે, વાંચીએ છીએ, જુએ છે, સાંભળે છે, કહે છે, આ ટાઈપના જ ક્રિયાપદ આવે। હજો હું રમું છું, હું એટલે આઈ, રમવાને ઇંગ્લિશમાં કહેવાય પ્લે, તો પ્લે, આઈ પ્લે, તેઓ ચાલે છે, તેઓ એટલે ધે, ચાલે છે એટલે વોક, વોક એટલે ચાલવું, તમે લખો છો, તમે એટલે યુ, લખવાને રાઇટ, યુ રાઇટ, બાળકો દોડે છે, બાળકો એટલે ચિલ્ડ્રન, દોડવું એટલે રન, ચિલ્ડ્રન રન, અમે વાંચીએ છીએ, અમે એટલે વી, વાંચવું એટલે રીડ, વી રીડ। આ પાંચ વાક્યો ધ્યાનથી જો જો, કર્તા અને ક્રિયાપદ, આઈ પ્લે, ધે વોક, યુ રાઇટ, ચિલ્ડ્રન રન, વી રીડ। મિત્રો અહીંયા કર્તા તરીકે આઈ, ધે, યુ, ચિલ્ડ્રન બહુવચન હતું અને વી મીન્સ કે એમાં ક્યાંય એસ કે ઈએસ લાગશે નહીં। પરંતુ હવે પછીના વાક્યોને જુઓ,
પાંચમું વાક્ય જોઈ લીધું, હવે છઠ્ઠું. તે જુએ છે, તે એટલે હી. હવે જ્યાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. આપણે જુએ ના ત્રણ રૂપ જોયા હતા, લુક, સી અને વોચ. આપણે અત્યારે કંઈક નિહાળે છે, મીન્સ કે ટીવી છે, મૂવી છે, એવું, તો એના માટે વોચ વાપરીએ. પણ અહીંયા હી હોવાના કારણે વોચને એસ કે ઈએસ લાગશે, હી વોચિસ. શિક્ષક શીખવે છે, શિક્ષક એટલે ટીચર. ટીચર એ નાઉન છે અને એક વચન છે, ધેટ મીન્સ એ ત્રીજો પુરુષ એક વચન, એટલે એસ કે એસ લાગશે. શીખવવાને કહેવાય ટીચ, ટીચિસ. તેઓ કામ કરે છે, તેઓ એટલે ધે. હવે જો આ ધે બહુ વચન છે તો પછી એસ કે એસ નહીં લાગે. કામ કરે છે એટલે વર્ક, તો ધે વર્ક. મિત્રો અહીંયા જો ઘણા લોકોની ટેવ હોય છે કે અમુક વર્ડ્સ છે ને એ આખો હોવા છતાંય છે ને એમાં બે ઇંગ્લિશ કરે. જેમ કે દાખલા તરીકે રસોઈ બનાવે છે, તો એકચ્યુઅલી રસોઈ બનાવે છે નું આખો શબ્દ છે કુક. તો તમારે મેક કુક એવું ના લખવાનું, બરાબર? ઓનલી કુક. અમે જો કામ એટલે વર્ક, પછી કરે છે એનું ડૂ ના હોય, તો આ રીતે ધે વર્ક. રમેશ ખાય છે, તો રમેશ ખાવાને કહેવાય ઈટ, પણ રમેશ નામ છે એટલે એસ લાગશે, ઈટ્સ. નેહા ખરીદે છે, તો નેહા નામ છે, તો ખરીદવું એટલે બાય, તો એને એસ કે એસ લાગશે, બાયસ. તો નેહા બાયસ. તો મિત્રો સૌથી પહેલી પ્રેક્ટિસ તમારે એવી કરવાની છે કે કર્તા સાથે ક્રિયાપદ, બરોબર, એનો ઉપયોગ કરીને તમારે છે ને વાક્યો બનાવવાના. બેનિફિટ એ થશે કે તમારી કયો કર્તા હોય ત્યારે એસ કે એસ લગાવવું અને કયો હોય ત્યારે ના લગાવો એના પર માસ્ટરી આવી જાય. અને એ આયા પાછી બીજો ફાયદો એ થાય કે જ્યાં જ્યાં ઘણી વાર તમારે વચ્ચે મૂળ ઓલો એસ ચલો ઇઝે માર ઘૂસી જતું હોય, વોઝ વેર ઘૂસી જતું હોય, આઈએનજી લગાવી જવાતું હોય, તો એ બધું જે બિનજરૂરી વર્ડ્સ બધા અંદર ગોઠવાઈ જતા હોય છે તમારા માઇન્ડમાં જે ભણ્યા છો ગેરસમજ છે એના કારણે, એ બધું ક્લેરિફાય થઈ જાય, ક્લિયર થઈ જાય અને પ્યોર વાક્યો તમે તૈયાર કરી શકો. હવે હું અહીંયા કેટલાક હોમવર્કમાં તમને આપું છું, તમારે એનું અંગ્રેજી કરવાનું છે. તો ચલો તમારું હોમવર્ક જોઈ લઈએ. તો મિત્રો આ છે તમારા હોમવર્કના સેન્ટન્સીસ. તેઓ સોરી તમે વેચો છો, આ કરતા ક્રિયાપદ. તેણી ચાલે છે, કરતા ક્રિયાપદ. બાળકો કૂદે છે, કરતા ક્રિયાપદ. રમેશ લખે છે, કરતા ક્રિયાપદ. હું વાંચું છું, કરતા ક્રિયાપદ. ખેડૂત કામ કરે છે, તો આખો વર્ષ કામ કરે છે એ ક્રિયાપદ છે, ખેડૂત કરતા. નિશાળ લાવે છે, વિદ્યાર્થીઓ મુલાકાત લે છે. અમે ખાઈએ છીએ, સૂરજ આપે છે. તે સવારી કરે છે, હું હંકારું છું. તે ઉડાડે છે, અમે જાણીએ છીએ. કવિતા ગાય છે, કૂતરો દોડે છે. ગાય ખાય છે, સૂર્ય ઉગે છે. ચંદ્ર આથમે છે, તેઓ જાય છે. તો મિત્રો આ 20 વાક્યો આ જ પ્રમાણે ખાલી તમારે કર્તા અને ક્રિયાપદ બે જ મૂકવાના છે. ખાલી ધ્યાન આમાં એ રાખવાનું છે કે યોગ્ય કર્તાની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું. આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે હવે તમારે. તો નેક્સ્ટ આગળ વધીએ. હવે કર્તા અને ક્રિયાપદ સાથે તમે શીખી ગયા,
હવે આપણે કર્મને એડ કરી અને અંગ્રેજીમાં એ કર્મ ક્યાં મૂકવાનું કે અન્ય શબ્દો હોય તો એ ક્યાં ઉઠાવવા અને વાક્ય કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો થોડા આગળ વધીએ। હવે અહીંયા મેં કેટલાક વાક્યો બનાવ્યા છે, ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે। જો હું ક્રિકેટ રમું છું તો મારું પહેલું ટાર્ગેટ વાક્ય બનાવવા માટે એવું હોવું જોઈએ કે હું કર્તા અને ક્રિયાપદ શોધી લઉં, જેમ આપણે આગળ બનાવ્યા હતા એ રીતે। હું રમું છું તો આઈ પ્લે, કર્મ છે ક્રિકેટ એટલે પાછળ ક્રિકેટ। હું રોજ ક્રિકેટ રમું છું, હું રમું છું આઈ પ્લે સો ક્રિકેટ। પછી સ્થાન દર્શક કે સરળ દર્શક શબ્દો કે સમય દર્શક, રોજ એટલે ડેઇલી। તો આ રીતે સરળતાથી તમે વાક્ય બનો, આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, તેઓ નિયમિત ચાલે છે, તેઓ ચાલે છે ધે વોક। હવે નિયમિત વધારાનો શબ્દ જે આવ્યો રેગ્યુલરલી, તો એને પાછળ ગોઠવી દો, ધે વોક ધે વોક રેગ્યુલરલી। તમે વાર્તા લખો છો, તમે લખો છો યુ રાઇટ। વાર્તાએ વધારાનો શબ્દ એડ કર્યો તો એ સ્ટોરી, કર્મ છે યુ રાઇટ અ સ્ટોરી, સોરી રોટ મૂળરૂપ આવશે યુ રાઇટ અ સ્ટોરી। હવે એમાં મેં શબ્દ ઉમેર્યો દર રવિવારે, તો એ પાછળ જતો રહેશે, યુ રાઇટ અ સ્ટોરી એવરી સન્ડે। બાળકો ઝડપથી દોડે છે, બાળકો દોડે છે ચિલ્ડ્રન રન, ઝડપથી શબ્દ પાછળ જતો રહેશે ફાસ્ટ। હવે એનાથી બી આવે કે જો અહીંયા બાળકો મેદાનમાં ઝડપથી દોડે છે, તો બાળકો દોડે છે ચિલ્ડ્રન રન ઝડપથી ફાસ્ટ ઓન ધ ગ્રાઉન્ડ। અમે ચોપડીઓ વાંચીએ છીએ, અમે વાંચીએ છીએ વી રીડ, શું વાંચીએ છીએ બુક્સ, તો પાછળ વી રીડ્સ બુક્સ। અમે રોજ ચોપડીઓ, તો આ રોજ વધારાનો એક્સ્ટ્રા ઉમેરીએ પાછળ જતો રહેશે, જો વી રીડ બુક્સ, સોરી અહીંયા બુક્સ લખવાનું છે, વી રીડ બુક્સ ડેઇલી। નેક્સ્ટ, તે સાંજે ટીવી જુએ છે, સોરી તે ટીવી જુએ છે, અહીંયા ટીવી શબ્દ ઉમેરાયો, તે જુએ છે હી વોચિસ, આપણે ઉદાહરણમાં કર્યું હતું હી વોચિસ, હી છે એટલે એસકેએસ લાગ્યું હી વોચિસ। પછી ટીવી વધારાનો શબ્દ પાછળ, અચ્છા સાંજે ઇન ધ ઇવનિંગ, વાક્ય જો તે સાંજે ટીવી જુએ છે, તો તે જુએ છે તો શું આવશે, હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ। શિક્ષક અંગ્રેજી શીખવે છે, શિક્ષક શીખવે છે ટીચર ટીચિસ, ઇંગ્લિશ વધારાનો શબ્દ છે પાછળ ટીચર ટીચિસ ઇંગ્લિશ। અચ્છા અહીંયા છે રોજ, તો ડેઇલી એ પાછળ જતો રહેશે, કઈ રીતે ટીચર ટીચિસ ઇંગ્લિશ ડેઇલી। હલાવે જો પહેલા કર્તા અને ક્રિયાપદનો ઉપયોગ કરીશું, પછી જે વધારાનું કર્મ આપણે પાછળ એડ કર્યું એને પાછળ મૂકવાનું, જો સ્થાન કે સમય દર્શક શબ્દ હોય તો એ અંતે મૂકવાના છે। આગળ ઉદાહરણ લઈએ, તેઓ ખેતરમાં કામ કરે છે, તેઓ કામ કરે છે ધે વર્ક, ખેતરમાં ઇન ધ ફાર્મ, તો ધે વર્ક ઇન ધ ફાર્મ, હંમેશા ઉમેરાયો, તો જો ધે ઓલવેઝ વર્ક ઇન ફાર્મ। મિત્રો અહીંયા કરતા સાથે ઓલવેઝ છે, ઘણી વાર શું છે કે ઓલવેઝ એટલે હંમેશા અને ડેઇલી, એમાં ડેઇલી હોય પાછળ હોય, ઓલવેઝ હંમેશા કરતા સાથે મૂકીએ છીએ આપણે, ધે ઓલવેઝ વર્ક ઇન ધ ફાર્મ। નેક્સ્ટ, રમેશ કેરી ખાય છે,
तो रमेश खाय छे, रमेश ईट्स। हवे रमेश ईट्स लख्यु शू खाय छे, केरी, तो अ मेंगो। भैया जो रमेश केरी खाय छे, एमां उनाळामां उमेर दीधुं, रमेश उनाळामां केरी खाय छे, तो रमेश ईट्स मेंगोज इन समर। नेक्स्ट, नेहा शाकभाजी खरीदे छे, नेहा खरीदे छे, नेहा बाइस सो वेजिटेबल्स, नेहा बाइस वेजिटेबल्स। अच्छा, दर रविवारे, आगळ आपणे उमेरी जो, दर रविवारे नेहा शाकभाजी खरीदे छे, अहीं दर रविवारे, नेहा दर रविवारे शाकभाजी खरीदे छे, तो नेहा बाइस वेजिटेबल्स एवरी संडे, एवरी संडे। तो मित्रों आ रीते तमे सादा वाक्यो एटले के विधान वाक्यो तमे सादा वर्तमान कालना बनावी सको छो। હવે હોમવર્ક આનું પણ તમારે કરવાનું છે, મીન્સ કે આના વાક્યો પણ કરવાના છે, પણ એના વાક્ય હું તમને એક્સ્ટ્રા નથી આપતા, તમારે એ વાક્યનું સર્જન જાતે કરવાનું છે। કેવી રીતે તમને સમજાવીશું મિત્રો, જો આગળ મેં તે તમને હોમવર્ક આપ્યું હતું એ તમે ધ્યાનથી જુઓ ફરીથી। હવે તમારે છે ને આમાં તમારું સર્જન કરવાનું છે થોડુંક જાતે, જેમ કે જો તમે વેચો છો નું તમે કર્યું, હવે તમારે આમાં તમારી રીતે શબ્દ ઉમેરવાનો, કેવો, તમે ફળ વેચો છો, તમે શાકભાજી વેચો છો, તમે રમકડા વેચો છો, એક શબ્દ તમારે અંદર એડ કરવાનો ને પાછળ લખવાનો। જો તમે વેચો છો નું થાય યુ સેલ, તમે ફળ વેચો છો તો યુ સેલ ફ્રૂટ્સ, એવી રીતે। તેણી ચાલે છે, તેણી ઝડપથી ચાલે છે, બાળકો કૂદે છે, બાળકો મેદાનમાં કૂદે છે, રમેશ લખે છે, રમેશ કવિતા લખે છે, હું વાંચું છું, હું વાર્તાની ચોપડી વાંચું છું, ખેડૂત કામ કરે છે, ખેડૂત ખેતરમાં કામ કરે છે, નિશા લાવે છે, નિશા પુસ્તકો લાવે છે, વિદ્યાર્થીઓ મુલાકાત લે છે, વિદ્યાર્થીઓ પુસ્તકાલયની મુલાકાત લે છે, અમે ખાઈએ છીએ, અમે સફરજન ખાઈએ છીએ, સૂરજ આપે છે, સૂરજ પ્રકાશ આપે છે, તે સવારી કરે છે, તે ઘોડા પર સવારી કરે છે, હું હંકારું છું, હું કાર હંકારું છું, તે ઉડાડે છે, તે પતંગ ઉડાડે છે, અમે જાણીએ છીએ, અમે બધું જ જાણીએ છીએ, કવિતા ગાય છે, કવિતા ગીત ગાય છે, કૂતરો દોડે છે, કૂતરો ઝડપથી દોડે છે, ગાય ખાય છે, ગાય ઘાસ ખાય છે, સૂર્ય ઉગે છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ચંદ્ર આથમે છે, ચંદ્ર વહેલી સવારે આથમે છે, તેઓ જાય છે, તેઓ બજારમાં જાય છે। આમ મિત્રો તમારે એક્સ્ટ્રા વર્ડ્સ એટલે કે કર્મ કે અન્ય શબ્દો ઉમેરીને આ વાક્યને લંબાવવાના અને પછી એનું અંગ્રેજી કરવાનું, જે તમને નીચે મેં સમજાવ્યું હતું એ પ્રમાણે। તો મિત્રો આ સાદા વર્તમાન કાળની તમારી પ્રેક્ટિસ કરવા માટેની રીત છે। તમારે 20 વાક્યો આજે મેં તમને આપ્યા છે ઓલરેડી, એનું અંગ્રેજી કરવાનું, પછી આમાંથી મેં કહ્યું એમ એક્સ્ટ્રા વર્ડ્સ ઉમેરીને બીજા 20 વાક્યોનું સર્જન કરવાનું અને પછી એનું અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું। તો મિત્રો આઈ થિંક એ બધો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે, છતાંય ના ખબર પડી હોય તો એકવાર ફરી વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે, ઉદાહરણ સમજી લેજો, અને તમારે હાલ નવા ક્રિયાપદ શોધવા જવાની જરૂર નથી, કેમ કે મેં તમને ગુજરાતી વાક્યો ઓલરેડી આપી દીધા છે, એટલે તમારે એમાંથી જ થોડુંક ફેરફાર કરીને સર્જન કરવાનું છે, જેના કારણે તમને બીજી કોઈ તકલીફ નહીં પડે ગુજરાતી વાક્ય બનાવવાની, સીધું જ તમારે અંગ્રેજી રૂપાંતર કરવાનું છે।
तो मित्रों आ तमारो होमवर्क छे, अने आ होमवर्क फरजियात बधाए करवानुं छे। सहेज पण आमां कचास के कोई पण जातनी बानाबाजी करवानी नहीं, केम के टेन्स एक एवी वस्तु छे के पछी आ जेम आगळ चालतुं जशे एम तमारे पछी आ बधी वस्तुने फरी शीखवी हशे तो बहु टफ पड़शे। કેમ કે એનું કારણ છે કે તમે ત્રણ ચાર કાળ ચાલી ગયા પછી તમારા પર બર્ડન એવું હશે કે બધા જ કાળ યાદ રાખવાના, તો પછી એની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમને યાદ નહીં રહે, બરાબર? તો મિત્રો હવે આપણે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે વિધાન વાક્યો છે એને પૂરા કરીએ છીએ। હવે નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું આ સાદા વર્તમાન કાળના નકાર વાક્યો કેવી રીતે બને અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બને, બરોબર? તો પ્રેક્ટિસ કરી લેજો, ત્યાં સુધી સ્ટે હોમ સેફ સ્ટે, બરોબર? મિત્રો વ્યવસ્થિત ભણજો, તૈયારી કરજો, આશા રાખું છું કે મજા આવી હશે। ચાલો આવજો।